સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલના શિક્ષક પ્રવીણભાઈ પટેલ એકવીસ વર્ષની સેવા આપ્યા બાદ વય નિવૃત્ત થતા તેમનું શાળાના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે વિદાય સમારંભ છે આમ તો જ્યારે વિદાય થતી હોય છે ત્યારે પછી એ શિક્ષક હોય પોલીસ ખાતામાં હોય કે પછી પોલિટિક્સમાં હોય તેમને જરાય પણ નથી ગમતું પરંતુ વયમર્યાદા તેને નડે છે અત્યારે આપણે જે સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની અંદર પ્રણણભાઈ પટેલ જે શિક્ષક હતા તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે આપણે તેમને મળીએ નમસ્કાર પ્રણભાઈ જે આપ નિવૃત્ત થઈ રહ્યા છો આ વર્ષના સ્કૂલની અંદર તમે તમેદાન મેં એકવીસ વર્ષ શાળામાં નોકરી કરી છે બીજું એકવીસ વર્ષ સારામાં આ નોકરી તમે કરીશનનો તમને અનુભવ કર્યો હા અહીંયા મને બહુ સારો અનુભવ થયો જ્યારે શરૂઆતમાં હું નોકરી પર આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ શાળામાં હું કઈ રીતે નોકરી કરીશ પણ જ્યારે શાળામાં અહીંયા હાજરી આપી અને મેં નોકરી કરી ત્યારે અમારા શાળાના જે બધા સભ્યો છે અમારા ખાસ મિત્રો છે એનો અનુભવ મને એટલો સારો રહ્યો અને અમારી જે સુરત ડિસ્ટ્રિક મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી છે એનો પણ મને અનુભવ બહુ સારો રહ્યો અમને એક જોયું છે કે કોરોના જેવા કપડાં કાળની અંદર પણ અમારી શાળામાંથી કોઈ પણ શિક્ષકને છૂટા કરેલા નથી તેમજ દરેકને આ કોરોના દરમિયાન શાળામાં પૂરો પગાર આપવામાં આવ્યો છે તેમજ અમારી શાળાની અંદર જે અમારી જે સંસ્થા છે એ મુસ્લિમ સમાજ માટે બહુ સારું કામ કરી રહી છે મુસ્લિમ સમાજ માટે એટલા બધું એ લોકો કાર્ય કરે છે કે અમારી શાળાની અંદર આટલી ઓછી ફી હોવા છતાં પણ આ શાળા એ લોકોને એસી કોમ્પ્યુટર ક્લાસ છે ભણવાનું છે તેમજ એ લોકો માટે જે સ્માર્ટ બોર્ડ છે એની ઉપર અમે ભણાવીએ છીએ અને અમારા શાળાના જે શિક્ષકો છે બહુ જ મેન્ટુ છે આ અને એ લોકો એટલી બધી મહેનત કરે છે કે પૂછવાની વાત નહીં તો અમે સમાજને હું પોતે સમાજને એવો સંદેશો આપું છું કે તમે તમારી શાળા આપણી જે સંસ્થા છે એમાં બાળકોને મૂકો અને એ લોકોને અહીંયા ભણાવો અને સાથે એ લોકોને સંસ્થાને સાથ સહકાર પણ આપો એવી અમારી નમ્ર અરજ છે એકવીસ વર્ષ પહેલાંનું એજ્યુકેશન અત્યારે એજ્યુકેશનમાં કેટલું ચેન્જીસ હશે પહેલાંના એજ્યુકેશનમાં અમે લોકો બ્લેકબોર્ડ પર ભણાવતા હતા અને ક્લાસ પણ સામાન્ય હતા પણ જેમ જેમ સમય થતો ગયો તેમ ટ્રસ્ટે સારા સારા કામ કરી અને અત્યારે તમે જોશો તો સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવેલા છે અને એમાં જે બોર્ડ છે તે પર રંગીન છે અને સફેદ બોર્ડ પર અમે ભણાવીએ છીએ અને સ્માર્ટ બોર્ડ પર પણ અમે જે ઇન્ટરનેટ છે ઇન્ટરનેટથી ગણિત છે વિજ્ઞાન છે સમાજવિદ્યા ગુજરાતી હિન્દી બધા વિષયો બહુ સારી રીતે ભણાવી શકીએ છીએ એટલે હવે શાળાની અંદર બે વસ્તુ બે વખત ભણવાનું મળે છે એક તો ચોપડીનું પણ ભણવાનું મળે છે અને સાથે સાથે જે સ્માર્ટ બોર્ડ છે એ સ્માર્ટ બોર્ડ પર પણ ભણવાનું મળે છે મારી દૃષ્ટિએ અત્યારે કોઈપણ સ્કૂલની અંદર જે ફી મહિનાની ત્રણ ત્રણ હજાર હોય છે એમાં જેટલું ભણવાનું મળે છે તો એટલી ઓછી ફીની અંદર આપણી મુસ્લિમ સંસ્થા છે એ બહુ સારું કામ કરીને ભણાવી રહી છે મિત્રો આ હતા પટેલ પોતાનો જે વર્ષનો ઇતિહાસ કહ્યું હતું કે બ્લેક બોર્ડથી લઈને વ્હાઈટ બોર્ડ નવી એજ્યુકેશન એટલે કે કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે અને આ પ્રિન્સિપાલ છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ જી મારું નામ કાદરી સૈયદ અશફાક અલી છે તમે કેટલા વર્ષોથી સેવા આપો છો હજી મને સોલમું વર્ષ ચાલે છે શું કહેવા માગું છું શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં હું પ્રવીણભાઈ કરતાં તો જુનિયર છું પ્રવીણભાઈ મારા કરતાં સિનિયર છે એમને એકવીસ વર્ષ થયા મને આ સોળમું વર્ષ ચાલે છે પ્રવીણભાઈનો જે સ્વભાવ છે તે ખૂબ જ નિખાલસ છે અસમુખ સ્વભાવ છે આજે અમારી વચ્ચેથી તે વિદાય લઈ રહ્યા છે ખરેખર અમારા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા કપરા વિષયોમાં ખૂબ જ ખોટ ચાલશે એ ખોટ અમે પૂરી શકતા નથી બીજું શું કહેવા માંગુ છું અત્યારે એમની પાસે શબ્દો નથી કારણ કે તેઓ ગડગડા થઈ ગયા છે તેમના સાથી મિત્ર તે વિદાય રહ્યા છે એમના પ્રવીણભાઈની આંખમાં પણ આંસુ હતા અત્યારે જ્યાં શિક્ષકગણ છે તેમના મિત્રો અહીંયા શિક્ષકો છે આ સ્કૂલના અહીંયા તે શું કહેવા માંગે છે આપણે તેમને મળીએ આપ શું કહેવા માગો છો તમારા સાથી મિત્ર વિદાય લઈ રહ્યા છે અસલામ વલેકુમ પ્રવીણભાઈ પટેલ ગણિત અને વિજ્ઞાન ભણાવે છે પહેલાં તો હું કહેવા માંગુ કે આ સંસ્થામાં મને દસમું વર્ષ ચાલે છે એ દસ વર્ષના અનુભવમાં પ્રવીણભાઈ પટેલ સાથે મને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં એ સાતી સારા મળ્યા છે કોઈ પણ સલાહ લેવાની હોય વિષયના બાબતમાં કે ભવિષ્યની બાબતમાં તો એલઆઈસીનું કામ કરે છે એ બધી યોજનાઓ અમને સમયસર વ્યવસ્થિત સમજાવે છે હું મારા પોતાના અનુભવથી કહું છું કે એમના સલાહથી મારા કામ પાર પડ્યા છે ને ભગવાન એમને આ જે નિવૃત્તિ થાય છે એ નિવૃત્તિ એમના જીવનમાં સારા એવા સુખી સમાચાર ખુશી લાવે એમનું જે જીવન છે તે સારી રીતે વીતી જાય અને અમને જ્યારે જરૂર પડે સલાહ માટે એમની સલાહ કામની હોય છે એ સલાહ આપે જ છે ને મારું કામ થયું છે એના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું એ નિવૃત્ત થાય છે તો એમની કમી તમને ખલે જ છે પણ જ્યારે પણ અમને જરૂર પડે તેમને પોતે જ કીધું છે કે તમે ફોન કરો હું હાજર થઈશ ને તમને સલાહ આપીશ ને હું કહું છું કે જેટલા પણ મારા શિક્ષક મિત્રો છે જીવનમાં જો સલાહ લેવી હોય ભવિષ્યમાં આપણને કેવી રીતે બેસીને ખાવું ઘરમાં એ અમને સલાહ આપી છે અને અમે એ સલાહનું પાલન પણ કર્યું છે એટલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ ધ્રુવી હા પ્રવીણ સર સાથે મારો એક્સપિરિયન્સ બહુ ઓછો છે હું ઓનલી બે યર એમના સાથે રહી છું બટ અમે ન્યૂ જનરેશન છે જ્યારે હું અહીંયા આવી છું સ્કૂલમાં ત્યારે કોરોના કાળ સ્ટાર્ટ થઈ ગયો હતો તો સરનો બિહેવ એવો છે કે અમે ન્યૂ જનરેશન સાથે કઈ વસ્તુ નવી શીખી શકીએ છીએ ફોનમાંથી વિડીયોઝ બનાવવાના કેવી રીતે અપલોડ કરવાના બધી સર નવી વસ્તુ પણ શીખી છે અને તેમજ સર અમને પાછળ અમે ફ્યુચરની અંદર કેવી રીતે સેટલ થઈ શકીએ કઈ રીતે ક્યાં પૈસાનો યુઝ કરવાનો બિહેવ કેવી રીતે કરવાનો સ્ટુડન્ટ સાથે પણ અમને એક્સપિરિયન્સ સોચો છે તો એમના સાથે અમને વાત કરતાં ઘણી બધી વસ્તુ જાણવા મળી છે એન્ડ સેકન્ડલી કે ગમે ત્યારે પણ કશું જરૂર હોય તો સર સજેશન કરે છે એક્ઝામ્પલ તરીકે કોઈ એક્ઝામ્પલ મને એક્સપ્લેન કરતાં સ્ટુડન્ટને થોડું ડિફિકલ્ટ લાગતું હોય તો અમે સર પાસે સી લઈએ છીએ કે તમે અમને કેવી રીતે એક્સપ્લેન કરવાનો આઈડિયા આપો તો સર આઈડિયા પણ અમને આપે છે મારું નામ શ્રુતિ હેમાલી ચિરાગ કુમાર છે મારો પ્રવીણ સાથે પ્રવીણ સર સાથેનો સંબંધ પાંચ વરસથી છે હું જ્યારે આ સ્કૂલમાં આવી હતી ત્યારે મને એવું લાગ્યું હતું કે મેં આ સ્કૂલમાં ભણાવી નહીં શકું બિકોઝ થોડું હાઈ હતું સ્માર્ટ બોર્ડનું મને ખબર નહીં હતી તો પ્રવીણ સરે મને એક સલાહ આપેલી તું બે ઝીજક ભણાવ તને જે આવડે છે એ તું ભણાવ સરે મને એ પણ સલાહ આપેલી કે જ્યારે બી કંઈ જરૂર પડે તો બે ચીજક પ્રશ્ન કરવાના તને અહીંયા કોઈ ના ની પાડશે પ્રવીણ સરનો સ્વભાવ એટલો હસમુખો છે કે જ્યારે બી મેં કહું ને સર આજે તો આ ક્લાસમાં મારાથી આ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ને ચલો જવા દો આજે થઈ ગઈ ને તો કાલે પાછું નહીં કરવાનું આ મારો પ્રવીણ સર સાથેનો અનુભવ છે મિત્રો આ જે પ્રવણભાઈ પટેલ જે નિવૃત્તિ અત્યારે લઈ રહ્યા છે એમની સાથેના એમના સહભાગી મિત્રો જે શિક્ષકો તે લોકોના મોઢા પણ અત્યારે પડી જવા પામે છે કારણ કે એક શિક્ષક ત્યાંથી વિદાય લઈ રહ્યો છે જે ઠંફની ચેનલમાં હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત